દોઢ વર્ષ પહેલા વાડજ પોલીસ સ્ટેશનમાં એક પીએસઆઈ સામે પોલીસ ફરિયાદ થઈ હતી। એક પીડિતાએ પોલીસ ફરિયાદમાં લખાવ્યું હતું કે મારી સાથે છેડતી થઈ છે અને પીએસઆઈ દ્વારા મને મારી નાખવાની ધમકી મળી છે। દોઢ વર્ષની તપાસ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે। કોણ છે કલંકિત પીએસઆઈ આવવું જોઈએ। દુષ્કર્મનો પ્રયાસ, વાડજની દોઢ વર્ષ પહેલાની ઘટના। હોટલમાં બોલાવી હદ કરી, ખાખી પર દાગ લાગ્યો, પીએસઆઈના કાળા કામ। અત્યાર સુધી સમાજમાં માન હતું, ઇજ્જત હતી અને વટ હતો, પરંતુ એક ઘટનાને કારણે પોલીસ ફરિયાદ થઈ અને પોલીસ ખુદ બદનામ બન્યો છે। ટીવી સ્ક્રીન પર દેખાતો શખ્સ કોઈ ગુનેગાર નથી, પણ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ છે। નામ રિતેશ મિશ્રા, હોદ્દો પીએસઆઈ સાયબર ક્રાઇમ। ટીવી સ્ક્રીન પર જોવા મળતા રિતેશ મિશ્રાની કહાની છે। આ રિતેશ મિશ્રા હાલ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવે છે, પરંતુ દોઢ વર્ષ પહેલા વાડજમાં મહિલાએ તેઓની સામે કરેલી છેડતીની ફરિયાદને પગલે ગઈકાલે પોલીસે આરોપીને સગંજામાં લીધો। મહિલાની એકલતાનો લાભ લઈ હોટલમાં બોલાવી દુષ્કર્મનો પ્રયાસ કરનારા પીએસઆઈને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે। અત્યાર સુધી ટીવી સ્ક્રીન પર જોવા મળતો આરોપી પીએસઆઈ અન્ય આરોપીને મીડિયા સમક્ષ રજૂ કરતો હતો, પરંતુ હવે પીએસઆઈને આરોપી બની રજૂ થવાનો વખત આવ્યો છે। બેન સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરેલી, એ દુષ્કર્મ કરવા જતા ફરિયાદી બેન જપાજપી કરીને ત્યાંથી બહાર ભાગી ગયેલ। ત્યારબાદ આ બેનનાઓએ આ બાબતે તારીખ 13/7/20 ના રોજ ફરિયાદ આપેલી। ફરિયાદના આધારે પૂરતા પુરાવા મળેલા હોય ગઈકાલે આ આરઆર મિશ્રા સાહેબને અમે આ કામે અંદર લાવેલા, તેમનો ટેસ્ટ કરાયેલો, અત્યારે એમનો ટેસ્ટ નેગેટિવ આવતા તેમની ધરપકડ કરવામાં આવેલ છે। શું હતી મૂળ ઘટના, પીડિતાને કઈ રીતે ટાર્ગેટ કરી? સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં 2019માં પતિના ગુમ થવાની ફરિયાદ કરવા ગયેલી મહિલાને ત્યાં ફરજ પર હાજર પીએસઆઈ રિતેશ મિશ્રાએ જાણવાજોગ ફરિયાદ દાખલ કરી અને મોબાઇલ નંબર લઈને મેસેજ કરવાનું શરૂ કર્યું હતું। તપાસ અધિકારીએ મહિલા ફરિયાદીને જવાબ લખાવવા બોલાવતા સિવિલ ડ્રેસમાં આવેલા પીએસઆઈએ વોટ્સએપ કોલિંગ કરીને મહિલાને 10 મિનિટ માટે એકાંતમાં મળવાનું કહ્યું અને વાડજમાં આવેલી રેડ એપલ હોટલમાં લઈ જઈ બળજબરીથી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે મહિલા પ્રતિકાર કરી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી અને પરિવારને જાણ કરી પીએસઆઈ સામે દુષ્કર્મના પ્રયાસની ફરિયાદ કરી હતી। અરજી આપેલી, બધી અરજીઓની તપાસ થયેલી, તમામ મુદ્દાને આવરી લઈને અમે આખી આ તપાસ કરી છે। આ મેને 13/7/20 રોજ તપાસ આપેલી, ત્યારબાદ હું અહીંયા હાજર આવતા મને આ તપાસ સોંપવામાં આવેલી। તપાસના અંતે મેં બધાના ફરીથી નિવેદન લીધેલા, ફરિયાદના અંતે મને પુરાવા મળ્યા કે ગઈકાલના રોજ આ પીએસઆઈને અમે લાવી આજે અટક કરેલ છે। પુરાવા મળ્યા છે કે એક સાક્ષી છે કે જેણે આ બેનને આ હોટલમાંથી રૂમમાંથી રોતા રોતા ભાગતા જોયેલા અને એનું પણ નિવેદન લીધેલું છે અને આનાના બેનના ટાવર લોકેશન એક જ જગ્યાએ આવે છે અને ત્યાં બંનેના લોકેશન મળતા અમે આ લોકોને અટક કરેલ છે। દોઢ વર્ષ બાદ કેમ ધરપકડ થઈ? અત્યાર સુધી શું કરતી હતી પોલીસ? કેમ દોઢ વર્ષ સુધી આરોપીની ધરપકડ ન થઈ? અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ કરીને હોટલમાં મળી આવેલા સાક્ષીના નિવેદનના તેમજ અન્ય પુરાવાઓને આધારે પીએસઆઈ રિતેશ મિશ્રાની ધરપકડ કરી છે। ત્યારે મહિલાને ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ કરતા અન્ય પોલીસકર્મી સામે પણ તપાસ તેજ કરી છે। આજની ઘટનામાં આરોપી પીએસઆઈ છે। આ માટે આરોપી પીએસઆઈ ફરિયાદી પર દબાણ ઉભું કરતો હતો, સમાધાન માટે લાખ પ્રયાસ પણ કરી જોયા, પરંતુ સત્ય સામે આવ્યું છે અને આરોપીને જેલ જવાની નોબત આવી છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ અમદાવાદ।